10 મિનિટ પછી પૂછ્યા વિના જ બધા જવાબ મળી જશે. વિજય, હજુ ત્યાં જ ઉભા છો? બધાની સામે વાત કરીને ખતમ કરું, એ તમને ગમશે? કહી દો, અહીં જ શરૂ કરી દઈએ. કેમ સાસુમા? એ આવશે, મેં કહ્યું છે ને તને. તું જા. જા વિજય. અહીં જ વાત કરીશું. શું કરવા માટે તું અહીં આવી છે? ઓહ, ગુડ વિજય. એનો મતલબ હું કંઈક કરીશ એવું તારા દિમાગમાં ચાલે છે. સો લાગે છે મારો ડર તારી અંદરથી હજુ ગયો નથી. મોડું બંધ કર. હેલો, હવે મોડું બંધ કરવાનો વારો તારો છે. આ ઘર મારું છે. એ જ તો કહી રહી છું હું. તારા પપ્પાએ બનાવેલી કોલેજમાંથી મેં તને કઢાવી મૂક્યો છે, યાદ રાખજે. આ શહેરની ગલી ગલી તારી છે. તું જે ઈચ્છે કરી શકે છે એવું સમજી રહ્યો હતો ને તું? મારા ઘરે આવ્યો હતો ત્યારે તારા પપ્પાની સામે તારી ઇજ્જત માટીમાં મળી ગઈ. ભૂલ તો નહીં, આને જે તું તારું ઘર કહે છે અહીં પણ તારી જ હાર થશે. ઇજ્જત માટીમાં મળી ગઈ તોય આટલું અભિમાન? એ બકવાસ વિડીયોમાં તમે પણ છો ને સર? એ વિડીયો તમારા પપ્પા જોશે તો શું થશે તમને ખબર છે ને સર? એટલે તું મને બ્લેકમેલ કરવા આવી છે? આપણું ઘર વસાવવા આવી છું હું. તું કરી લઈશ તો બધાની સામે થપ્પડ મારી શકે છે, કે પછી પેલો વિડીયો બતાવીને સાચું કહીશ. એ સમયે હું બધાને કહીશ કે મેં ગુસ્સામાં કર્યું તું, પણ તારા શરીરને હાથ સુધા નથી લગાડ્યો. થોડો ગુસ્સો કરશે, મને ગાળો આપશે, પછી તને પૈસા આપીને બગાડી દેશે. એનાથી વધારે બીજું કઈ થવાનું નથી. ઓકે, તારા કારણે કદાચ મારા લગ્ન અટકી જાય, પણ જિંદગી નહીં અટકે. નો વે, બીજી કોઈ મારી જિંદગીમાં આવશે, મારી પત્ની બનશે, એની સાથે મારી જિંદગી ખુશી ખુશી વિતાવી લઈશ. પણ તારું શું થશે? જ્યારે જ્યારે તારો હાથ પકડવા કોઈ છોકરો આવશે, એના મોબાઈલમાં વિડીયો પહોંચશે, પરિવાર તારી બદનામીની આ કહાની એની સામે ચાલશે. એવું કઈ થયું નહોતું, એ તો તું એને કન્વિન્સ નહીં કરી શકે. એ છોકરો પણ તને છોડીને જતો રહેશે. સો લાઈફ લોંગ તું નરકમાં જીવીશ. આ બધું વિચારીને જ મેં આ નિર્ણય લીધો છે વિજય. તે મને અડ્યા વિના જ મને બદનામ કરી નાખી, અને હું પણ લગ્ન કર્યા વિના તારી પત્ની બનીશ.
શું છે? હવે હાથ પકડીને ચાલીશ? પતિ પત્નીની જેમ સાથે ચાલીશ? જુઓ, તમે લોકો ગભરાશો નહીં, કોઈ સમજણ ફેર થયો લાગે છે જેના કારણે આ થયું છે. અમે જાણીએ છીએ, પણ તમે આટલા બધા લોકો છો અને એ એકલી. એણે બધાની સામે આવીને વાત કરી, તમે બધાએ એની વાત માની લીધી. પણ એમાં આટલું વિચારવા જેવું શું છે? એને વિજય સાથે વાત કરવા માટે પ્રાઇવસી જોઈતી હતી. બંને વાત કરવા જ ગયા છે ને? હા સર, અત્યારે મુહૂર્ત વીતી રહ્યું છે, પણ એની વાત વધારે મહત્વની લાગે છે. એનો મતલબ કે જે કહી રહી છે સાચું નહીં, એ જૂઠું બોલી રહી છે. એ બંને બહાર આવશે એટલે સાચું શું છે તમને જાતે જ ખબર પડી જશે. બેના, ઘરમાં આવેલા મહેમાનોના મનમાં શંકા પેદા કરી નાખીએ ગીતાડીએ, હવે હું કરશું? હવે આગળ હું થશે એના ટેન્શનમાં તમારા મગજમાં હવે બીજું કોઈ હું જીએ નહીં રહ્યું. માં બેના, આ વિજય આ વલસાડવાળી સોળીના ગળામાં મંગળસૂત્ર બાંધી દીધું હોત તો આ મુસીબત ના આવત. આ ગીતાડી ચેવી રીતે ટપકી પડીને બાજી પોતાની સાઈડ કરી લીધી, અને એણે આપણા બધા કરેલા પર પાણી ફેરવી નાખ્યું, અને પાછી વિજયને ખુલ્લેઆમ પોતાનો ધણી કહે છે. આ બધું જોઈને તો મને લાગી રહ્યું છે મારી બેના, કે હવે આગળથી ઘરમાં તારું કોઈ નહીં ચાલે, એનું જ ચાલશે. એવું નહીં થાય, હું નહીં થવા દઉં. એ જેવી રીતે? એ વિજયની પત્ની છે, એવું હજાર વાર જુઠ્ઠું ભલે બોલતી, પણ એ સાબિત કરવા માટે એના ગળામાં મંગળસૂત્ર છે ખરું? નહોતું એમ, મેં તો ધ્યાન જ ના આપ્યું. પણ મેં આપ્યું હતું ભૈલા. હવે એ બહાર આવે એટલી વાર સૌથી પહેલા હું એને એ જ પૂછીશ. જોજે, એ તારે પહેલા જ પૂછી લેવું જોઈતું તું ને બેના. એ વખતે આ વાત મારા દિમાગમાં જ ન આવી, ખબર નહીં કેમ. અત્યારે એ જવા દે બેના, અત્યારે તો મહેમાનના મનમાં જે શંકા ઊભી થઈ છે એને તારે દૂર કરવી પડશે. યાર થોડી સાંત્વના હાલ, બે વાત કહી દઉં. છોકરી વાળા છો, મનમાં આવી વાતો આવે સ્વાભાવિક છે, પણ મારા દીકરા વિજય કંઈ જ ખોટું નથી કર્યું. અને અહીં કંઈ ખોટું થશે પણ નહીં, કેમ કે મારા દીકરા વિજયની આમાં કોઈ ભૂલ નથી. હું ઈચ્છીશ કે તમે એક વાત ધ્યાનમાં રાખો, મારા પતિ કોઈ સામાન્ય માણસ નથી, મંત્રી છે. ખાલી મંત્રી નહીં, બહુ સારા મંત્રી છે. તમને ખબર નથી, પણ વિરોધ પક્ષના લોકો એમને બદનામ કરવાની તક શોધતા હોય છે. એ લોકો એટલા નીચ છે કે એક કામ પૂરું કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. બની શકે આ છોકરી એમણે મોકલી હોય. જે મનમાં આવે એ બોલી રહી છે. એ બંને પાછા આવે એટલે મારા દીકરાનો એની સાથે કોઈ જ સંબંધ નથી, એવું હું તમને સાબિત કરી બતાવીશ. હવે તમે જરાય ચિંતા ન કરશો, તમારી દીકરીના લગ્ન આજે થઈને જ રહેશે. ભૈલા, બધા માટે જ્યુસ લઈને આવો. આલો. શું છે? શરબત. ઓહો, મન શાંત થાય એટલે આપી રહી છે કે શું? કેમ નથી જોઈતું? ઓહો, તમારું મન તો આમ પણ શાંત જ છે ને? પોતાની છોકરીને ઘરની બહાર કાઢી મૂકી પછી તમારે શું ચિંતા? તમે ખુશ રહો. શું થયું? રાઈટ થી રોંગ વે જઈ રહી છે? શું રાઈટ છે અને શું રોંગ, એ તમે આ જન્મમાં ક્યારેય નહીં સમજો.